स्वशक्त्याशादरस्फुटम् यस्य स्वयं स्वभावाप्तिर् भावे कृतस्न कर्मणा तस्मै संज्ञान रूपाय नमोस्तु परमात्मने। सकल कर्मनो क्षय करी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करी बहु भाव। सुख दुख संसारी ना वासना जन्य तुमान आपद मा दुख कारते भोगो रोग समान। देहधारियों ना ते सुख तथा दुख केवल वासना मात्र ज होई छे, वड़ी ते सुख दुख नो भोगो आपत्ति ना समये रोगोनी जेम प्राणियों ने उद्देलित आकुलित करे छे। ओम नमः सिद्धिव्य ओम नमः सिद्धिव्य ओम शुद्धात्मने नमः। नमो अरिहन्तानम् नमो सिद्धानम् नमो आयरियानम् नमो उवज्जायानम् नमो लोये सर्वसाहुणम्। सकल कर्मनो क्षय करी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करी बहुभाव। इष्टोपदेश ग्रंथ में केटलाक समय थी आपणे स्वाध्याय शुरू कर्यो छे। नानो सुंदर अध्यात्मथी उत्प्रोत प्रेरणादायी वैराग्य उत्पन्न करनारो नानो सुंदर मजानो ग्रंथ जेने गुरुदेसीनी भाषामां कहीए तो गागरमां सागर भर्यो होय एवो 51 गाथानो सुंदर नानो ग्रंथ छे। एमां आपणे गया सेशनमां छठी गाथा उपर स्वाध्याय कर्यो हतो। आनो छ जे आमानी छे छठी गाथा सुख दुख संसारी ना वासना जन्य तुमान आपद मा दुख कारते भोगो रोग समान। मूळ तो प्रश्न पांचमी गाथा ना अंत मा कर्यो हतो के जो स्वर्ग नु सुख मळतु होय पछी मोक्ष मा जवानी शू जरूर छे, आ रोकड़ियु मळे अने पेला मा तो एक बे भोग पछी मळे तो एना करता स्वर्ग ना सुख मा शू वादो, तो आपणे मोक्षो प्रोग्राम कैंसल कहीए छीए। एवी भावना वाळा ने छठी गाथा मा लख्युं के तू जे कल्पेला सुख माने छे बारमा ए खरेखर सुख नथी, दुःख छे। मोक्षा प्रकाशक नो नवमो अधिकार छे एमा बीजा नंबर नो टॉपिक छे, बीजा अधिकार मा त्रीजा नंबर नो पानू आवे एमा टॉपिक छे संसार दुख सुख ए दुख ज छे। अने एनो विस्तार करता पंडितजी लख्यो के संसार मां सर्वथा कोई ने कोई प्रकारे सुख छे ज नहीं, दुख ज छे। परंतु तीव्र आकुलता होय प्रॉब्लम छे बराबर हाँ तीव्र आकुलता होय एम थोड़ी आकुलता मंद थाय
તો છે સુખ દુઃખ, અને એમાં એ મોંથી સુખનો સ્ટેમ્પ મારે છે. ત્યાં દ્રષ્ટાંત આપ્યું કે જેમ કોઈને 104.5 ડિગ્રી તાવ આવતો હોય અને એ તાવ ઓછો થઈને 101 ડિગ્રી થાય તો એ પહેલા કરતા કંઈક સારું માને છે અને લોકો પણ એને સારું કહે છે. બસ એ જ રીતે 12માં તીવ્ર આકુરતામાં દુઃખ માને છે, મંદ આકુરતામાં સુખ માને છે. પરંતુ જ્યાં આકુરતા છે ત્યાં દુઃખ જ છે, કારણ કે આકુરતા એ તો દુઃખનું લક્ષણ છે. આકુરતા એ દુઃખનું લક્ષણ છે. જેમ અતિન્દ્રિય સુખનું લક્ષણ નિરાકુર નિરાકુર સુખ શક્તિ, તો સુખનું લક્ષણ નિરાકુરતા છે, તો દુઃખનું લક્ષણ આકુરતા છે. અને એ આકુરતા ઉત્પન્ન થાય છે કષાયથી. વાસ્તવમાં કષાયને દુઃખરૂપ કહેવામાં આવે છે, પરંતુ ભ્રમથી મંદ કષાયમાં શુભ ભાવમાં આ સુખ માની લે છે. એ વાત આપણે છઠ્ઠી ગાથામાં ચાલી હતી. છઠ્ઠી ગાથામાં એક પોઈન્ટ બાકી રહી ગયો છે, એની ચર્ચા કરી અને આપણે આગળ જઈશું. પહેલા છઠ્ઠી ગાથાનો પાઠ કરું છું અને ત્યારબાદ આપણે એની ચર્ચા જે બાકી છે ચલાવી અને સાતમી ગાથા આ ટાર્ગેટ છે આપણો. જેવો છઠ્ઠી ગાથા પહેલા પાઠ કરું છું. વાસના માત્રમ વૈત્વત સુખમ દુઃખમ ચ દેહિનામ તથા વ્યુદ્વે જયંતે તે ભોગા રોગા ઇવાપદી સુખ દુઃખ સંસારીના વાસના જન્ય તુમાન આપદમાં દુઃખ કારતે ભોગો રોગ સમાન. એ જે જેટલા તે પણ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જે કલ્પના કરી છે, જો એક બે શબ્દ આવે છે, એક વિષય અને એક કષાય, બેમાં શું ફરક? વિષય અને કષાય એમાં શું ફરક? કષાય તો જીવની પર્યાયમાં છે અને પાંચ ઇન્દ્રિય માધ્યમે જે પર પદાર્થ ને ઘી બનાવે એનું નામ થયું વિષય, અને એ વિષયને લક્ષ્ય કષાય ઉત્પન્ન થાય. વિષય જીવની પર્યાયમાં નથી, જીવની પર્યાયમાં તો કષાય ભાવ છે, પણ એ કષાય ભાવ વિષયના લક્ષ્ય લક્ષ્ય કરે છે. માટે એક જોઈન્ટ શબ્દ આપી દો, વિષય કષાય. ખ્યાલ આવ્યો ને? કષાય જીવની પર્યાયમાં છે, આકુરતા રૂપ છે, ભાવક ભાવ કહેવામાં આવે છે. જ્યારે વિષય છે એ ગે પદાર્થ છે. પાંચ ઇન્દ્રિયના વિષયો, આંખના વિષયો, મનના વિષયો, જે સમયસારની 44 નંબરની ગાથામાં લખ્યું કે પર પદાર્થમાં જે પાંચ ઇન્દ્રિય મનના દ્વારા જે પર પદાર્થમાં બુદ્ધિ પ્રવર્તે છે એને તું મર્યાદામાં લાવ, આ રીતે મતિસુદ્ધ જ્ઞાનને આત્મસન્મુખ કર્યું. એ બધા જે ગે પદાર્થો છે પાંચ ઇન્દ્રિયમાં લઈ લેવાના, એ બધા એને કહેવાય વિષય. અને એ વિષયના નિમિત્તે એના લક્ષ્ય જીવની પર્યાયમાં જે કષાય ભાવ થાય, મોહ રાગદ્વેષના પરિણામ થાય, રાગદ્વેષના પરિણામ થાય, એને કષાય કહેવામાં આવે છે. વાસ્તવમાં વિષય દુઃખરૂપ નથી, દુઃખરૂપ તો કષાય છે. જ્ઞાની ધર્માત્માને પણ જ્ઞાનના ગીઓ સામે છે વિષયો તો છે, પરંતુ એમને આકુરતા નથી. કેવળી ભગવાનને લઈ લો તો કેવળી ભગવાનના લોકાલોકમાં એમના જ્ઞાનમાં લોકાલોક જણાય તો એ વખતે આખું લોક અને એના ગે પદાર્થો, એને જો વિષય કહો તો જણાય કે ન જણાય? જણાય. છતાં પણ મોહ નથી તો એમને કોઈ પણ પ્રકારની આકુરતા થતી નથી. બે વસ્તુ હંમેશા યાદ રાખવી, પર પદાર્થ આકુરતાનું કારણ નથી. શું કીધું? પર પદાર્થ આકુરતાનું કારણ નથી. નંબર બે, પર દ્રવ્યનું જ્ઞાન એ જ્ઞાનનો બોજ નથી. શું કીધું? પર દ્રવ્યનું જ્ઞાન એ જ્ઞાનનો બોજ નથી. ઘણાને શું થાય છે કે જુઓ, આપણે જાણ્યું નતું ને ત્યાં સુધી દુઃખ નથી. દુઃખ ક્યારે થયું? જેમ દ્રષ્ટાંત લઈએ કે આપણે ઘર લોક કરી અને મંદિરમાં ગયા. હવે તમે મંદિરમાં ગયા, એક કલાક પૂજન કરી, વિધાન હતું, એક કલાક સીડી કેસેટ સાંભળી, પછી વક્તાનું પ્રવચન સાંભળી, 2-3 કલાક તમે મંદિરમાં સાધ્ય મંદિરમાં બેઠા. એ વખતે ઘરમાં તમારી બાથરૂમમાં કે રસોડામાં નળ ચાલુ રહી ગયું,
અને આખા ઘરમાં પાણી પાણી થઈ ગયું, ગાદલાને કપડા પલળી ગયા. તમને ખબર નથી ત્યાં સુધી કોઈ પ્રકારની આકૃતા થશે નહીં થાય. હવે પછી કોઈએ કીધું કે તમારા ઘરમાં નળ ચાલુ રહી ગયું છે, પાણી બહાર આવે છે, બધું અંદર પલળી ગયું છે, પછી આપણને દુઃખ થાય કે ના થાય? થાય. તો એ દુઃખ ક્યારે થયું? ક્યારે થયું? જાણ્યું ત્યારે ને. તો અહીં ભગવાન ના પાડે છે, જાણવું એ આકૃતાનું પર દ્રવ્ય એ આકૃતાના કારણ નથી, અને પર દ્રવ્યનું જાણવું એ પણ આકૃતાનું કારણ નથી. કારણ કે જાણવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ છે. અને જો જાણવાથી આકૃતા થતી હોય ને તો સૌથી વિશેષ આકૃતા કોને થાય? કેવડી ભગવાનને. કેમ? બધું જ્ઞાન છે એમને, છતાં પણ આકૃતા થતી નથી. એટલે પર દ્રવ્ય જે આપણે હું છઠ્ઠી ગાથાને રિલેશનમાં જ બોલું છું, જે ટીકામાં લખ્યું છે કે પર દ્રવ્ય દીક્ષે એ ઉપકારક પણ નથી, અપકારક પણ નથી, તને લાભદાયક પણ નથી, તને નુકસાન કરવા વાળા પણ નથી. પણ આ જીવ મોહથી એને એમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે. અને ખરેખર તો ગુરુદેસીની ભાષામાં કહું ને તો પર દ્રવ્યમાં ભાગીમાં ભાગ પડવા ને એ જ મોહ. શું કીધું? સમસ્ત પદાર્થ છે, સોનું હોય, ચાંદી હોય, કાદવ હોય, કીચડ હોય, નરક હોય, સ્વર્ગ હોય, આ બધું ગે માત્ર છે. અહીં જ્ઞાન છે ત્યાં ગે છે. હવે પોતે જ્ઞાનમાં રહેતો નથી અને પરમા બુદ્ધિ લગાવે છે, બુદ્ધિ લગાવે ત્યાં પણ પ્રોબ્લેમ નથી, પણ પરમા બે ભાગ પાડે છે, આ મને ઠીક છે, આ મને અઠીક છે. આવા ઈષ્ટ અનિષ્ટ પદાર્થમાં અનુકૂળ પ્રતિકૂળના ભાગલા પાડે છે, અને આ ભાગલા પાડવા આનું નામ જ મોહનો ઉદય કહેવામાં આવે છે. મુનિરાજને જોઈ લો, અર્ઘાવતારણ અસી પ્રહારણ મેં સદા સંપાદરણ, કોઈ તલવારથી ઘા કરે તો પણ જ્ઞાતા દ્રષ્ટા, કોઈ એમની આરતી ઉતારે પૂજા કરે તો પણ જ્ઞાતા દ્રષ્ટા, નો રિએક્શન. ખરેખર તો પર પદાર્થ સુખ દુઃખના કારણ નથી, અને પર પદાર્થમાં કોઈ તારે ભાગ કરવાના નથી, પણ આ જીવ મોહથી એમાં ભાગ કરે છે. ટીકામાં ચોખ્ખું લખ્યું છે કે પદાર્થ દેહાદિક પદાર્થો, દેહાદિક એટલે લાડી વાડી ગાળી બધું લઈ લેવાનું, એ તને ઉપકારક પણ નથી, લાભ કરતા પણ નથી, અપકારક એટલે નુકસાન કરતા પણ નથી. પછી લખ્યું છે આ બધા વિષય ઉપેક્ષણીય છે, એની ઉપેક્ષા કર જ્ઞાતા દ્રષ્ટા, હો તો હો જગતમાં મારે શું, મારે શું. તમારે દાખલા તરીકે પાકિસ્તાનમાં આગ લાગે અને તમને ખબર પડે તો તમે એમ કે ભાઈ આપણે શું, કારણ કે એના સાથે અમારે કોઈ લેવા દેવા નથી, એમ પર પદાર્થ સાથે લેવા દેવા નથી. ઉપેક્ષા ભાવ મને સાક્ષી ભાવ, માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવ એ જ કાર્યકારી છે, અને એ સુખનું કારણ છે. જે પ્રવચન સારની સાત કમની ગાથામાં લખ્યું, ચારિત્ર છે તે ધર્મ છે, ધર્મ છે તે સામ્ય છે, સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. જ્યાં મોહ પણ નહીં, ક્ષોભ પણ નહીં, પુણ્યના ઉદયમાં આમ ખુશી ખુશી ના થઈ જાય, પાપના ઉદયમાં ગભરાઈ ના જાય, બંને ઉદયમાં જ્ઞાતા દ્રષ્ટા રે, બસ એનું નામ વિતરાગ ભાવ, સાક્ષી ભાવ, સુખનું કારણ કહેવામાં આવે છે. અને ખરેખર તો શ્રીમદ જે લખ્યું છે, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા, આ તો બારમાં તારા જેટલો વિકલ્પ બારમાં જાય એ તને નુકસાન કરતા છે, દુઃખનું કારણ છે, છતાં પણ તે એના ઉપર સુખની કલ્પના કરી છે. અને લખ્યું ને વાસનાજન્ય, વાસનાજન્ય કોને કહેવાય? વાસનાજન્ય કોને કહેવાય? મોહની કલ્પના, ના આસક્તિ નહીં, મોહની કલ્પના, વિપરીત કલ્પના, એનું નામ વાસના છે. સુખ છે નહીં અને સુખની કલ્પના કરવી એનું નામ વાસના. ખ્યાલ આવે છે ને? હવે એમાં એક પ્રશ્ન બહુ સરસ છે, આજ ગાથામાં છઠ્ઠી ગાથાની ટીકામાં પ્રશ્ન કર્યો છે શિષ્ય, પૂછ્યું કે આવું કેમ થાય છે, આવું કેમ થાય છે? પરમાં સુખ નથી, શરીરમાં સુખ નથી, શરીરમાં દુઃખ નથી, તો પછી અજ્ઞાનીને આ પર શરીર મારું છે, શરીર સુખ છે, શરીર શું કહેવાય, સવારે દોઢ પાંચ લીટરનો ઉકાળો પીવાય તો મને ઠીક છે, આવું કેમ થાય છે? આવું પ્રશ્ન પૂછ્યો અંદર. જીવો આ સુખ દુઃખ કિસે હોતા હૈ, કોને થાય? આવું લખ્યું છે, જો
देह को ही आत्मा रूप ग्रहण करते हैं, जे माने शरीर ने पुतानु माने कनेक्शन शुरुआत की छे, शरीर थी शरीर ने जे पुतानु माने ने तो शरीर ने जे अनुकूल ने राग प्रतिकूल ने द्वेष त्या पछी ई सृष्टि कल्पना जे मोक्ष प्रकाशक मां चौथो अधिक में लख्यु राग द्वेष नु विधान अने विस्तार। आ कोई टॉपिक छे, शुं लख्यु? राग द्वेष नु विधान अने विस्तार। विधान कोने कहेवाय ने विस्तार कोने कहेवाय? आपणे चाली गयो छे चौथो अधिकार, राग द्वेष नु विधान अने विस्तार। तो विधान एटले शुं अने विस्तार एटले शुं? जीओ राग द्वेष नु विधान कोने कहेवाय के दाखला तरीके शरीर ने पोतानु मान्यु, मूल भूल अहींथी शुरुआत थई, शरीर ने पोतानु मान्यु, शरीर ने पोतानु मान्यु तो आने जे दाखला तरीके गर्मी लागे छे तो एसी केवुं एसी प्रत्ये केवुं करशे? राग करशे। अने गर्मी प्रत्ये शुं करशे? द्वेष करशे। तो आ तो राग द्वेष थयो। હવે એનો વિસ્તાર કઈ રીતે? હવે જે એસી નો સપોર્ટ કરે એના પ્રત્યે રાગ, અને એસી કોઈ બંધ કરાવે એના પ્રત્યે દ્વેષ। પ્રવચનમાં કે ચલો પંખા બંધ કરી દો, પૂજનમાં પંખા નહીં ચાલે તેના પ્રત્યે દ્વેષ કરે। પહેલા પંખા પ્રત્યે રાગ કર્યો, એ પંખો જે બંધ કરાવે એના પ્રત્યે દ્વેષ કરે કે ના ના પંખા તો ચાલશે જ, પ્રમુખ સાહેબે કીધું છે પંખા ચાલશે, તો એ પછી એના પ્રત્યે શું કરે? રાગ કરે। અને એ જેમ જે દુશ્મન નો દુશ્મન મિત્ર એ માની લાળ લંબા થઈ જાય, પહેલા તો રાગ દ્વેષ કરે અને એ રાગ દ્વેષ ની લાળ લંબાય એને કહેવાય વિસ્તાર, એને કહેવાય વિસ્તાર। તમને રાત્રિ ભોજન ગમે છે, દાખલા તરીકે હોટલના ખાનપાન ગમે છે બરાબર, તેના પ્રત્યે રાગ થયો અને ઘરના ભોજન પ્રત્યે દ્વેષ થયો બરાબર। ઘરમાં શુદ્ધ ભોજન બનાવે, ભાખરી શાક બનાવે, તમારે અમેરિકામાં શું બનાવે ખબર નથી, તમારે તો ભાખરી શાક ને ખીચડી એ બધું હોય સાંજે, તમારે બીજું બધું જે હતું હશે બર્ગર ને બીજું હતું હશે ભગવાન જાણે, રોટલી શાક હોય એમાં રોટલી શાક જ હોય એમ ને। અચ્છા હવે જેને બહારના ભોજન પ્રત્યે રાગ છે તો ઘરના ભોજન પ્રત્યે દ્વેષ હોય, એ બટ નેચરલ છે। અને ગુરુદેસી તો ફરમાવે છે પરમાત્મા પ્રકાશ ના પ્રવચન ના આધારે, જેને પરમા પ્રેમ છે એને આત્મા પ્રત્યે દ્વેષ છે બરાબર। હવે ઘરના ખાવાના પ્રત્યે દ્વેષ થયો અને હોટલના ખાન પ્રત્યે રાગ થયો, હવે ઘરમાં પપ્પા એમ કે નહીં હોટલમાં જવાનું નથી, અત્યારે અષ્ટનિકા ચાલે છે હોટલમાં જવાનું નથી, તો એ પપ્પા કેવા લાગશે? પપ્પા પ્રત્યે શું થશે? દ્વેષ થશે। અને મમ્મી કે ના ના છોકરાને જવા દો, છોકરા છે બિચારા, તમે ના જમો એમને તો જમવા દો, મમ્મી કેવી લાગશે? સારી લાગશે। તો એને કહેવાય રાગ દ્વેષ નું વિધાન અને વિસ્તાર। આ રીતે આખો દિવસ આપણે 24 કલાક આનો વિસ્તાર કરીએ છીએ, પણ આ બધું થવામાં મૂળ કારણ શું છે? જ્યાં દેહમાં એકતા કરી દેહ કોઈ આત્મરૂપ ગ્રહણ કરતે માને શરીરને પોતારૂપ માને આત્મરૂપ એટલે પોતારૂપ માને, બસ ત્યાંથી મૂળ બધી શરૂઆત થાય છે। અને એટલા માટે ત્યાં 12 ભાવનામાં લખ્યું જહા દેહ અપની નહીં તહાન અપના કોઈ, એને કનેક્શન કાપી કાઢ્યું શરીર સાથેનું, કે આ શરીર રહો આવો જાઓ જેમ પણ પરમો, મારું શરીર છે નહીં, હું શરીર નું નથી, હું એનો સ્વામી નથી, હું એનો કરતા નથી, તો પછી શરીર સંબંધી સુખ દુઃખ ની કલ્પના એ ખતમ થઈ ગઈ છે, ખ્યાલ આવે છે ને। આ જ્ઞાની ધર્માત્મા વિચાર કરો, આ મુનિરાજ વન જંગલમાં આવી ગરમી, એમને પણ 12માં ગરમીનું વિધન તો થાય ને, છતાં પણ એમાં અનિષ્ટ ની કલ્પના થાય। અને આપણા આદર્શ ગુરુદેવશ્રી જુઓ ને, એમને જિંદગીમાં પંખો જોયો નથી કેવો હોય, 90 વર્ષની ઉંમર સુધી પંખો ખબર નથી કોને કહેવાય, આમ લાકડાનું પણ નહીં, પેલો લાઈટનો તો નહીં લાકડાનો પણ નહીં, જ્યાં શરીરથી કનેક્શન કપાઈ ગયું ને તો પછી એમને ગરમી લાગે જ નહીં। અરે એ બહારની ગરમીના કાળે વચનામૃત વાંચો, મુનિરાજનું સ્વરૂપ લખ્યું છે ત્યાં કે બહારથી એમ લાગે કે મુનિરાજ ગરમીમાં શેકાઈ રહ્યા છે, અંદરથી જુઓ તો મુનિરાજ અતિન્દ્રિય આનંદમાં શાંત શાંત શીતળતામાં પડ્યા છે। આવા 5 એમને બેનશીબેને વચનામૃતમાં આવી 5 કમ્પેરિઝન કરી છે મુનિરાજ માટે, આખો બોલ ગજબનો બોલ છે। આમ તમે જુઓ તો 12માં કે મુનિરાજ જોડે કશું જ નથી, વૈભવ નથી, પરિગ્રહ નથી, કશું જ નથી, કપડા નથી, દાબી નથી, મકાન નથી, કાંઈ નથી, બહારથી લોકોને લાગે કાંઈ નથી, પણ અંદરથી જુઓ તો મુનિરાજ જેવા કોઈ માલામાલ નથી, ખ્યાલ આવે છે ને, નજર નજરમાં ફરક છે ને। શરીરને પોતાનું માનો તો આખો સંસારની લાડ લંબાશે, અને જ્યાં શરીરથી કનેક્શન કાપ્યું
કશું જ નહીં, ગે પદાર્થ છે બધા. આ રીતે છઠ્ઠી ગાથા આપણે બાકીનું તમે વાંચી લેજો, અને એમાં ચાંદીના દ્રષ્ટાંત પણ આપ્યા છે, પક્ષીના પણ દ્રષ્ટાંત આપ્યા છે, કે જે જ પત્ની તને એના પ્રત્યે પ્રેમ થતો હોય, એના એના ભોગ તને ઈષ્ટ લાગતા હોય, અને એ પુરુષના શરીરમાં કઈ આકુરતા થાય, અંદર વેદના થાય, કઈક પરસેવો થઈ જાય, એટેક આવી જાય, તો એ જ પત્ની એને દુઃખરૂપ લાગે. અને લખ્યું છે, તું મને છોડ, તું મારા અંગને છોડ. બોલો, જે પત્ની પ્રાણોથી પ્રિય હતી એ જ એને દુઃખરૂપ લાગે. અને એક વસ્તુ જીવનભર યાદ, મોક્ષમાં પ્રકાશકમાં તમે વાંચી લેજો, બહુ ચોથો અધિકારમાં ગજબ વાત લખ્યું છે, ઈષ્ટનિષ્ઠની કલ્પનાના જે આખું ટોપિક છે. જો પદાર્થ ઈષ્ટ હોય તો બધાને ઈષ્ટ લાગવા જોઈએ એક વાર, અને જો પદાર્થ ઈષ્ટ હોય તો પછીથી અનિષ્ટ ના લાગવો જોઈએ, કાયમ માટે ઈષ્ટ લાગવો જોઈએ. એ જ સ્વીટર શિયાળામાં આપણને સારા લાગે, અને એ જ સ્વીટર આપણને ગરમીના દિવસોમાં સમરમાં આપણને કંટાળો આવે. તમે એ જ શિખરજી યાત્રા કરવા જાઓ તો 4 વાગે તમે 3 વાગે ચડવાનું શરૂ કરો, એ વખતે રાતે ઠંડી હોય તો મફલર, સ્વીટર, શાલ એ બધું લઈ જાઓ, અને એ કરતા કરતા યાત્રા કરવા જાઓ અને ઉપર જાઓ, અને જ્યાં આકાશ પરસેવો થઈ જાય અને ઉપર તડકો ચડે તો એ વખતે એ સ્વીટર, એ જ મફલર, એ જ ટોપી, એ શાલ તમને અનિષ્ટ લાગે છે. જો પદાર્થ ઈષ્ટ હોય તો હંમેશા ઈષ્ટ લાગવો જોઈએ, કદી અનિષ્ટ ન લાગવો જોઈએ એક વાર, અને પદાર્થ ઈષ્ટ હોય તો બધાને ઈષ્ટ લાગવો જોઈએ. તને મરચા વાળી તીખી આઈટમ પસંદ હોય ને અને એમાં સુખ હોય તો બધાને સુખ લાગવું જોઈએ, કોઈને ગમે છે, કોઈને નથી ગમતું. અરે ભગવાનના પ્રવચન દિવ્ય ધ્વનિ કોઈને ગમે છે, કોઈ નથી ગમતી, ભલે બે પ્રત્યક્ષ વિરોધ ના કરે, અંદરમાં ન બેસતી હોય, બેસ જો સુખ ભલી હોય તો બધાને ભલું લાગવું જોઈએ. પદાર્થ ઈષ્ટ નથી, તારી વાસનામાં તે વાસના જન્ય તું માન, એક ગજબનો શબ્દ છે, જીવન પર યાદ રાખવા જેવું છે. ડગલે ને પગલે આપણને જ્યાં સુખની કલ્પના થાય, આત્મા સિવાય પરદ્રવ્યમાં જ્યાં સુખની કલ્પના થાય, આ ગાથા અંદર પોકેટમાં રાખો, તારા માઇન્ડમાં રાખો, હૃદયમાં રાખો, તરત આવવું જોઈએ કે આ સુખ દુઃખ સંસારના આ તમારી વાસના, ખોટી વાસના છે, કુવાસના છે. ખાવામાં સુખ, પીવામાં સુખ, ફરવામાં સુખ, એસીમાં સુખ, લાડી વાળી ગાડીમાં સુખ, તરત મગજમાં આવવું જોઈએ, અને એ મગજમાં આવે ને તો આપણું સ્વાધ્યાય કરેલો કામનો છે. સ્વાધ્યાયનું ફળ તો વિશુદ્ધતા વધવી જોઈએ, અને એ વધતી નથી, ગમે તેટલા કલાક સ્વાધ્યાય કરો કોઈ અર્થ નથી. યાર જ્યાં તને બારમાં તમારે શું કહેવાય, પેરિસમાં ફરવા જવામાં એમાં સુખ લાગતું હોય, તરત મગજમાં આવવું જોઈએ, આ તો વાસના જન્ય છે. સુખ દુઃખ સંસારીના વાસના જન્ય તું માન, અને એ જ પેરિસ માટે 5-5 મહિનાથી તૈયારી કરતો હોય અને 3 દિવસ ત્યાં રોકાય, હવે કે ચલો હવે ઘરે, હવે કંટાળી ગયા, હવે કંટાળી, કેમ શું થયું, રોકી જા 5 મહિના ત્યાં, ખ્યાલ આવે છે ને. તને રસગુલ્લા ભાવતો હોય ખા 50 રસગુલ્લા, 5 ખાતા ખાતા તારી, અને શું કહેવાય, સાસરીમાં જમાઈ જાય ને, તમારે ત્યાં રિવાજ છે કે નહીં, આમ તો તમે બધા ગુજરાતી છોલે રિવાજ હશે, જમાઈ પહેલી વખત સાસરીમાં જાય એટલે સાસુ એને આમ સાસુ ને આમે જમાઈ પ્રત્યે પ્રેમ વિશેષ હોય એટલે આગ્રહ કરીને ખવડાવે, ગુલાબજાંબુ, વીડવી, માલપુઆ બનાવ્યા હોય, હવે એને માલપુઆ ભાવતા પણ હોય, હવે એને પહેલો માલપુઓ ખાધો, બીજો ખાધો, 3 ખાધો અને પેટ ફૂલ થઈ ગયું, હવે છેલ્લે સાસુ કે મેં તો તમને પીરસ્યું જ નથી, મારા હાથ તો તમારે માલપુઓ લેવો જ પડશે, હવે જિંદગીમાં પહેલી વખત સાસુ હાથે આપ્યું હોય, ના પણ કઈ રીતે કહે, બરાબર, એ વખતે સાસુ એને સાસુ લાગે કે જમ જેવા લાગે, વિચાર કરજો, એને સાસુ ના દેખાય એમ જમ દેખાય, આ ક્યાં આવી ગયા ત્યારે, ખ્યાલ આવ્યો નથી આવતો. આને કહેવાય સુખ દુઃખ સંસારીના વાસના જન્યતું માન. હવે આપણે સાતમી ગાથા તરફ, આમાં જ આપણે કારણ કાર્ય અભિપ્રાય ને વાસના નું તમે કહેવાના હતા. હવે એ ક્રિયા પરિણામ અભિપ્રાય, ક્રિયા પરિણામ અભિપ્રાય, ક્રિયા પરિણામ અભિપ્રાય માં છે આખો ટોપિક, શું કહેવાય, 10 મિનિટમાં પતેવો નથી, મોટો ટોપિક છે, અને એને આપણે બેઝ બનાવીશું. મેઇન તો એનો બેઝ છે મોક્ષા પ્રકાશક નો 7મા અધિકાર નું સમ્યક ચૈતન્યતા સ્વરૂપ, એમાંથી 2 લાઈન લીધેલી છે, એને બેઝ બની લઈશું તો મજા આવશે.
अच्छा तो बीजी वक्त करजो અને એમાં ક્રિયા પરિણામ અને અભિપ્રાયમાં કારણ કે આનાથી થોડો ટોપિક આનો વિષયથી વિષય થોડો અલગ છે એમાં એટલું કહેવું છે કે ક્રિયા ત્યાં જે એ ટોપિક લીધો છે મોક્ષમાં પ્રકાશકના વ્યવહારાભાસીનો ટોપિક લીધો છે અને એમાં એમ લખ્યું છે કે બાહ્ય ક્રિયા ઉપર નજર છે પણ પરિણામ સુધરવા બગડવાનો કોઈ વિચાર જ નથી એટલે બારમાં વ્રત કરે તપ કરે ઉપવાસ કરે વ્યવહારાભાસીનો ટોપિક છે એ બધું કરે પણ અંદર પરિણામ ગમે તે હોય એનો કોઈ વિચાર નથી બોડી પ્રેઝન્ટ માઇન્ડ એબસન્ટ એને કહેવાય ક્રિયા તો છે પરિણામના કોઈ ઠેકાણા નથી અને ચલો નીકળી જતો વાત થોડો લઈ લો અને ત્યાં ક્રિયા અનુસાર પરિણામ સમજી જાનથી ક્રિયા અનુસાર પરિણામ હોય તો એને પરિણામનો સુધાર કહેવાય અને ક્રિયાથી વિપરીત પરિણામ હોય એને પરિણામનો બગાડ કહેવાય જેમ તમે ભગવાનની પૂજનમાં બેઠા છો તો ક્રિયા શુભ છે અને એ વખતે તમને દુકાન મકાન વેપાર ધંધો રસોઈ યાદ આવી ગઈ તો પરિણામ અશુભ થઈ ગયા તો એને પરિણામ બગડેલા પરિણામ કહેવાય અને જેવી પૂજાની ક્રિયા છે એવા જ પરિણામ છે તો તમારા પરિણામનો સુધાર કહેવાય સ્વાધ્યાયમાં તમે બેઠા છો અને તમને દુકાન યાદ આવી ગઈ તો ક્રિયા શુભ પરિણામ અશુભ ક્રિયા શુભ પરિણામ અશુભ તો પરિણામનો બગાડ કહેવાય ક્રિયા શુભ અને પરિણામ શુભ તો ક્રિયાનું પરિણામનો સુધાર કહેવાય બે વાત ત્રીજી વાત ક્રિયાનું ફળ કોઈ નથી ક્રિયાથી કોઈ કર્મ બંધ થતો નથી પરિણામથી થાય પરિણામથી પણ આપણે એની ક્વોન્ટિટી વિચારીએ કે સમજો 10 કિલો પરિણામનો બંધ થયો તમને દ્રષ્ટાંત કહું 10 કિલો કર્મનો બંધ થયો બરાબર તો 10 કિલોમાં ક્રિયાથી શૂન્ય એક ગ્રામ પણ ક્રિયાથી બંધ થતો નથી ક્રિયાથી બંધ થતું હોય તો સમયસારના બંધ અધિકારમાં અનેક ગાથા 237 થી શરૂઆતની ગાથા જોઈ લેજો ત્યાં લખ્યું છે મુનિરાજ ઇરિયા સમિતિ પૂર્વક ચાલતા હોય અને એમાં કાળ દોષથી કોઈ જીવ એમના પગ નીચે આવી જાય અને મરી જાય તો ક્રિયામાં તો હિંસા થઈ છે છતાં પણ મુનિરાજને પરિણામ એમની પરિણામમાં હિંસાના પરિણામ નથી માટે ત્યાં કર્મનો બંધ થતો નથી એક વાત અને બીજી વાત આપણે શાંતિથી બેઠા છીએ પણ આમ કઈ પણ આમ ફડાક કરતો આમ તમે એક ગાદલું ઉપરથી ફેંક્યું નીચે જીવ છે કે નહીં એ જોયું નથી તમે પ્રમાદ કર્યો ને તો ત્યાં તમને હિંસાનો દોષ લાગશે ખેલાયો છે ને આપણી નજર ક્રિયા ઉપર હોય છે હું 2 કલાક પૂજન કરું છું એકાસન કરું છું વ્રત કરું છું તપ કરું છું ફલાણું કરું છું સીડી કેસેટ સાંભળું છું એ ક્રિયાને ગણગણ કરે છે પણ પરિણામના કોઈ ઠેકાણા નથી આપણે વિચારવું આપણા પરિણામ અને દરેક આપણું જ્ઞાન સાક્ષી છે ચાડિયું જ્ઞાન છે એ જ્ઞાન ચાડી ખાશે કે ભાઈ તમે બેઠા છો મંદિરમાં તમારું મન ગયું દુકાને ખ્યાલ આવ્યો ને અને એક દ્રષ્ટાંત પણ જીનાગમમાં આવે છે એક જે સસરા હતા એ સામાયિક કરવા બેઠા હતા અને બાર બહુ બેઠી હશે અને બાર પૂછ્યું ભાઈ સસરા ક્યાં છે તો એને કીધું કે સસરા તો ઢીડવાડે ગયા છે સામાયિક કરતા કરતા એના કાને તો પડી વાત સામાયિક પૂરી થઈને પૂછ્યું બેટા હું તો અંદર બેઠો હતો અને ત્યાં કીધું કેમ ઢીડવાડે ગયા છે પપ્પા કે સાચું કહેજો તમે એ વખત તમારા સામાયિક ક્રિયા તો હતી પરિણામ ક્યાં હતું તમારા મન ક્યાં હતું ઢેડવાળી ઉઘરાણી જવાનું હતું ને ટાઈમ થઈ ગયો હતો કે એટલા માટે કહેવાય છે તમે ક્યાં જ્યાં તમારો ઉપયોગ તમે ક્યાં જ્યાં તમારો ઉપયોગ તમે કેવા જેવો તમારો ઉપયોગ બારમાં સુટેડ બુટેડ ફરો એની કોઈ કિંમત નથી તમારા પરિણામ કેવા છે અને તમે મંદિરમાં બેઠા છો ક્રિયા કઈ કઈ જગ્યાએ બેઠા છો કોઈ એની કિંમત નથી ખ્યાલ આવ્યો ને જ્ઞાની ધર્માત્મા દુકાનના થળે બેઠો છે અરે વિષય ભોગમાં પડેલો છે એ વખતે પણ એનો ઉપયોગ આત્મામાં જોડાયેલો છે ક્રિયા અશુભ પરિણામ શુભ નોટના બંડલ ગણતો હોય પટપટામાં ડોલર ગણતો હોય અને એ વખતે આ હાથ અલગ આ રૂપિયા અલગ આ હાથ આ રૂપિયાને અડતો નથી એવો વિકલ્પ એને ચાલે છે ક્રિયા અશુભ પરિણામ શુભ હલાવે છે ને આ બંને ટ્રેક અલગ અલગ છે આપણે મોટા ભાગના બહુધા જીવો ક્રિયા ઉપર નજર રાખે છે પરિણામ સુધાર બગાડવાનો કોઈ વિચાર જ કરતા નથી બરાબર
હવે એનાથી આગળ જે પરિણામનો બંધ થાય એ તો 10 કિલોમાં 100 ગ્રામ થાય છે, ક્રિયાથી તો 0 બંધ, પરંતુ જે મોટો બંધ થાય 9 કિલો 900 ગ્રામ નો જે બંધ થાય એ અભિપ્રાય થી થાય છે. હવે એ પરિણામ પાછળ એ ક્રિયા પાછળ તારો અભિપ્રાય શું છે એ જોવાનું છે. જો તમે સિમ્પલ દ્રષ્ટાંત આપો, વિષય પછી થોડો વધારે વધી જશે, હું સિમ્પલ દ્રષ્ટાંત આપું, આનું અન્યતા ના લેતા, કે આપણે સોનગઢમાં કે અનેક જગ્યાએ મંદિરોમાં જયારે શું કહેવાય પરિશ્રમ પર્વ હોય, કોઈ બીજું ફંક્શન હોય, શિબિર હોય, તો એ વખતે સાંજી રાખે, સાંજે ભક્તિ રાખે, બરાબર. અને એ ભક્તિમાં કંઈક ને કંઈક ગિફ્ટ વેચે, પ્લાસ્ટિકની બોટલ વેચે, નેપકિન વેચે, બીજું કઈ પર્સ વેચે, બરાબર. હવે સમજો ધ્યાનથી, ક્રિયા ભગવાનની ભક્તિ કરવાની ક્રિયા શુભ, પરિણામ તો એ બેનના કેવા છે એ બેન જાણે, બરાબર. હવે એ બેન ને બોલતા હોય રંગમાં 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 રે, પ્રભુ તારા એ રંગમાં રંગી ગયો, અને ત્યાં બોટલ ની ફ્રીઝ ની બોટલ મૂકેલી હોય તેને બોટલ જ દેખાય, ભગવાન ના દેખાય, બરાબર. તો ક્રિયા શુભ, પરિણામ શુભ પણ હોય શકે અશુભ પણ હોય શકે, પરંતુ આમ તો કોઈ દિવસ મંદિરમાં પૂજા કર ભક્તિ કરવા આવતો નથી, અને આજે જ કેમ આવ્યો એ તમે પોતાની જાતને કેમ આવ્યો, આજ પૂજા ભક્તિ કરવા કેમ આવ્યો, અને કેમ નો જે જવાબ આવશે એ અભિપ્રાય કે આજે, અને પાછી એની વહુને કે બેટા તું પણ આવી જજે, અને છોકરાને પણ લેતી આવજે, બબલુને પણ લેતી આવજે, તો ત્રણ આવશે કે આપણે, એને કહેવાય અભિપ્રાય. એ જો અભિપ્રાયમાં તો ઘણું લેવાય, એ જે દ્રવ્યલિંગી મુનિરાજ છે એ 28 મૂળગુણનું પાલન કરે, આગમ અનુકૂળ પાલન કરે, 22 પરિક્રમા પરિસરને સહન કરે, છતાં પણ અભિપ્રાય એમ પડે કે આનાથી મને ધર્મ થશે. જ્ઞાની ધર્માત્માને પણ શુભ ભાવ તો હોય, 28 મૂળગુણનું પાલન હોય, કુંદકુંદાચાર્ય દેવ છે, સાસર કરુણ ભાવ શુભ ભાવ છે, પરંતુ અભિપ્રાયમાં એને કાળો નાગ માને છે, અને અજ્ઞાની એમાં ધર્મ માને, એ અભિપ્રાય નિકુળ. અને અભિપ્રાય થી મોટા ભાગના જે બંધ છે, મોટા બંધ જે મિથ્યાત્મ અંતરનો બંધ, એ અભિપ્રાય થી થાય છે, અને ત્યાં સુધી કોઈ નજર જ નથી. ચલાય આપણે કેમ કરીએ છીએ એના પાછળ જે આપો જે હોય ને, અને ગુરુદેવના પ્રવચનમાં પણ ઘણી વખત તમે સાંભળ્યું હશે, જયારે સ્થાનકવાદી સંપ્રદાયમાં હતા ને, તો એ વખતે લોકો સામાયિક કરવા બેસે, અથવા તો પછી પેલા પ્રતિક્રમણ બેસે, અથવા તો પછી પેલા પ્રોસદ કરે, અને જે એકાસન ઉપવાસ કરે ને, એને બીજા દિવસ કોઈ સ્ટેટ હોય એ બધા 10-10 રૂપિયા નોટ આપે, ગુરુદેવના પ્રવચનમાં આવે, સામાયિક કરે રૂપિયો આપે, બરાબર. તો હવે પેલો સામાયિક કરે છે, હવે એની નજર રૂપિયામાં, અભિપ્રાય, હવે અભિપ્રાય કેવો છે, એ વ્યક્તિને દરેકના અલગ અલગ છે અભિપ્રાય. એક વ્યક્તિને 10 ની નોટ, ચલો આપણે અડધો કલાક ને 10 રૂપિયા મળે છે ને, અભિપ્રાયમાં રૂપિયાનો અભિપ્રાય. બીજો વ્યક્તિ એવો અભિપ્રાય છે કે પ્રત્યેક વર્ષો તો આપણા પાપ બધા ધોવાઈ જશે અને આપણે ધર્મ પ્રાપ્ત થઈ જશે, તેને શુભભાવમાં ધર્મ માને અભિપ્રાયમાં. પેલાને ભોગની ભાવના અને શુભમાં ધર્મની ભાવના અભિપ્રાયમાં. ખ્યાલ આવે છે ને અભિપ્રાય. એને એટલા માટે જ ગુરુદેવ શ્રી 45 વર્ષ સુધી જે ધોધમાર એક જ વસ્તુ ઉપર હેમરિંગ કર્યું છે, દ્રષ્ટિ એનો ફરક કઈ રીતે થાય, અને એટલા માટે કે દ્રષ્ટિ ફેરે ફેર છે બાપા. ખ્યાલ તમારો અભિપ્રાય શું કામ કરે છે એના ઉપર આધાર વધાર છે. એ સ્વાધ્યાય કરતો હોય 5-5 કલાક, અને ઘરમાં બધાને પોતાને મોટો માને, હું બધા કરતા આમ કરું છું, અભિપ્રાયનો અભિમાનનો પડેલો છે. ખ્યાલ આવે ને, અભિપ્રાય તો પોતાને ખ્યાલ આવે ભાઈ એના કેવા પરિણામ રહેશે. અને બહાર થી બધાને ધર્માત્મા લાગે. જો તમને સિમ્પલ દ્રષ્ટાંત આપું, આપણે પેલી શું કહેવાય આ ગરબ શું કહીએ આપણે લિઝાર્ડ લિઝાર્ડ અમારે અહીં ગરબલી કહીએ, તમારે શું કહે એને, છીપકલી, લિઝાર્ડ લિઝાર્ડ ખ્યાલ આવે તમને? અચ્છા અચ્છા, અમારે એને ગુજરાતીમાં ગરબલી કહેવાય, બરાબર. હવે એ તમારી ટ્યુબલાઇટ ના એકદમ સ્થિર થઈને બેઠી છે, ના હલે ના ચાલે,
અને આમ તડાપ મારીને બેઠે છે કેવું ક્યાંક જીવડું આવે એને પેલા બેસવા દે મચ્છરને અને જ્યાં બેસો ફટાફટ તડાપ મારી દે બરાબર એ તડાપ મારી એ વખતેના પરિણામ ખરાબ છે કે પહેલાંથીના પરિણામ ખરાબ છે પહેલાથી ખરાબ છે એના અભિપ્રાયમાં ભલે બારમાં શાંત દેખાય ધીર દેખાય ગંભીર દેખાય મન કંપન કોઈ દેખાય નહીં છતાં પણ ક્યારે જીવડું આવે હું ભક્ષણ કરું એમ મુનિરાજ હોય દ્રવ્યલિંગી મુનિરાજ છે બારમાં સાધના કરે મહિના મહિનાનો ઉપવાસ કરે અંદરમાં એ શુભ ભાવમાં ધર્મમાં અભિપ્રાયની કુલ છે એક પહેલો પડદો છે ક્રિયાનો પડદો બીજો પડદો પરિણામનો પડદો ત્રીજો પડદો અભિપ્રાયનો પડદો જેમ નાટકમાં પડદા હોય ને પહેલો પડદો બધાને દેખાય સમજો પહેલો પડદો પહેલા પડદામાં ભૂલ હોય ને ક્રિયામાં ભૂલ હોય ને તો લોકો તને કહેશે કે જો ભાઈ તમે ભૂલ કર્યો અત્યારે પૂજનમાં તમે બદામ ચડાવી ને અત્યારે નૈવેદ્ય ચાલે છે નૈવેદ્ય ચડાવવાનું તમે આ છે ને બોલ્યા ને અત્યારે આ પાનું ચાલે છે ક્રિયાની ભૂલ બધાને દેખાશે સમાજને દેખાશે પરિણામની ભૂલ સમાજ ના દેખાય તમે મંદિરમાં બેઠા છો આમ તારી પાડો છો અને મન પહોંચી ગયું દુકાને તો બીજા કોઈને ખબર નહીં પડે તમને ખબર પડી જશે કે મારા પરિણામ બગડ્યા ખ્યાલ આવે છે ક્રિયાની ભૂલ સમાજને દેખાશે પણ પરિણામની ભૂલ સમાજ નહીં દેખાય પરિણામની ભૂલ તને દેખાશે પરંતુ અભિપ્રાયની જે ભૂલ છે ના સમાજને દેખાય ના તને દેખાય એ જ્ઞાની ધર્માત્મા તારી ભૂલ કાઢે કોઈને ખબર ના પડે ક્યાં ભૂલ કરીએ છીએ આપણે બરાબર છે બીજું પછી વિશેષ ગમે ત્યારે લઈશું આપણે હજુ તો તમારે પણ ઘણું જીવવાનું મારે પણ ઘણું જીવવાનું છે તો આપણે મળતા રહીશું આ રીતે હા હવે આગળ સાતમી ગાથા આપણે શરૂ કરીએ છીએ એમાં પ્રશ્ન શિષ્યને એ થયો કે આજે સુખ દુઃખની કલ્પના જે છે તમે વાસના કીધી કોઈ કલ્પના કીધી તો આવું થાય છે કેમ હવે એને ખબર છે કે ભાઈ આ ઘડિયાળમાં સુખ નથી છતાં સુખ માને છે કેમ પરદ્રવ્યમાં સુખ નથી કે પરદ્રવ્યમાં દુઃખ નથી છતાં સુખ દુઃખની કલ્પના તમે છઠ્ઠી ગાથામાં એમ કીધું કે પરદ્રવ્ય જો સુખ દુઃખ તું માને છે એ તારી વાસના છે સુખ દુઃખ સંસારીના વાસના જન્ય તું માન એટલી તારી પૂરી કલ્પના છે પણ આવી કલ્પના થાય છે કેમ આમ પૂરણપુરી ગુરુદેવસિંહના પ્રવચન પૂરણપુરી ઘીમા ડબોડી એવી આમ તરબતર ઘીમા આમ ખાય અને ગુરુદેવસિંહના પ્રવચનમાં તો એમનું મેનુ ફિક્સ છે ખબર છે ચૂરમાના લાડુ પતવીના ભજીયા પાછું પતવીના ભજીયામાં પાછું એને રેસીપી બતાવે કે અળવીના પાન આવે એના ઉપર ચણાનો લોટ ચોપડે પછી એના વાટા કરે આમ વાટા બનાવે પછી એને બાફી અથવા તળી અને પછી એને પીરસે ખાય અને પછી ચૂરમાનો લાડુ પતવીના ભજીયા અને દાળ બાસ ખાય ઓ આમ કે નામ ફેરવે મજા આવી જાય આવું કેમ થાય છે એને એવું સુખ માન્યું કેમ પણ એની એના ઉત્પત્તિમાં આ સાતમા નંબરની ગાથા છે અહીં શિષ્ય પૂછે છે કે જો આ સુખ દુઃખ વાસ્તવમાં વાસ્તવ માત્ર છે કલ્પના માત્ર છે તો એને કેમ ખબર પડતી નથી અને કેમ ખબર નથી પડતી અર્થાત લોકોને એ સંવેદનમાં કેમ આવતું નથી કે મારી પૂરી કલ્પના છે હું હવામાં ઉડું છું હું સ્વપ્નમાં છું આવું કેમ એને લાગતું નથી એના જવાબ રૂપે સાતમા નંબરની ગાથા છે એ આપણે વાંચીએ છીએ અને પછી એને અર્થ આપણે કરીશું મોહેન સંવૃતમ જ્ઞાનમ સ્વભાવમ લભતે નહી મત્તઃ પુમાન પદાર્થાનામ યથા મદન કોદર કોદ્રવાઈ દેખો હવે એનું હરિગીત આપણે જે અનુવાદ છે મોહે આવ્રત જ્ઞાન જે પામે નહી નિજ રો કોદ્રવતી તે મત્ત જન
जाने न वस्तु स्वरूप। समझ ध्यानते बहु गजब गुरुदेव सिंह प्रवचन पण गजब छे अने जो आज बनसे तो प्रवचन एमाथी लईश आधार नहीं तो आपणे नेक्स्ट प्रवचन लईशु एमा तमने पेज नंबर खाली कही दो क्या बे पाना छे एक 82 नंबर नु पानू अने एक 94 नंबर नु पानू तमे वाची लेजो बधा नेक्स्ट पीरियड मां आपणे एनी चर्चा करीशु गुरुदेव श्री बहु आम समझवा जेवा बे पॉइंट एमा त्यां एमने कोट करेला छे एनी चर्चा तो आपणे नेक्स्ट पीरियड मां जारे मळशु त्यारे करीशु। हवे समझो ध्यान थी आ समझो 50 कैरेट नो डायमंड छे मारा हाथ मां एक बे कैरेट नो नहीं 50 कैरेट नो अने जेनी कोस्ट छे 50 करोड़ बराबर। हवे ई हाथ मां आवे तो मन मां गलगलिया थाय के ना थाय? अरे थाय के ना थाय बेन? थाय एकदम। एने પોતાનું માને તો અરે અરે કેમ થાય પછીની વાત થાય કે ના થાય? થાય મન મેં કુછ કુછ હોતા હે કિસી ઉમર કા હોતા હે તો ભી હોતા હે આય અને પાછું એમ કે બેન આ તમારો છે વાતી આ તો આ 550 કેરેટ નો 50 કરોડ નો ડાયમંડ તમારો તતા વટાલે કર લિયા છે એક નાકની ચૂની હોય ને સેન્ટ ની કેરેટ ની પણ સેન્ટ ની એમાં તો ગાડી ગાડી થઈ જાય ચૈતન્ય હીરાને ભૂલી જાય એમાં તો સાચી વાત બરાબર સમજો નિજરાધિકારમાં એક કલશ આવે છે અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ ચિનોદ્ર ચિંતા મણિ દેશ યસ્માત सर्वार्थ सिद्धात्मतया विदत्ते ज्ञानी किम् अन्यस्य परिग्रहेण अचिंत्य शक्ति आ तारो भगवान आत्मा अचिंत्य शक्ति वालो अने पाछो अचिंत्य शक्ति स्वयमेव देव पोते देव छे। तमने खबर छे गुरुदेव नो अंतिम वाक्य शुं हतो? सहजात्म स्वरूप सर्वज्ञ देव परम गुरु બરાબર। પછી ત્યાં એક વડીલ વિદ્વાન હતા નામ નથી લેતો એને કીધું એ તો પેલા ને સાહેબ પેલા ભગવાન છે ને કે ના તું પોતે એ નહીં હો આ સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ કોણ પોતે પોતે દેવાદી દેવ પોતે છે ભગવાન પોતે દેવાદી દેવ પોતે છે જ્ઞાન નો દરિયો રે મને બતાવો આત્મા કેવો હશે। આ કોણે લખ્યું ખબર છે તમને? બ્રહ્મચારી હરિભાઈ એમનું લખેલું છે, બહુ સરસ ભજન છે। તો પોતે દેવ છે એવા જ્ઞાની ધર્માત્માને ચૈતન્ય ચિંતામણી રતન એમને પ્રાપ્ત થઈ ગયું એટલે બહારના રતનમાં બધા ફીકા કાચના જેવા લાગે ફીકા લાગે છે। જબ આત્મ અનુભવ આવે તબ ઓર કછુ ના સુહાવે અને પેન્સિલ બેની ભાષામાં કહું તો ચૈતન્ય આગળ આખું જગત પાણી ભરે છે બરાબર। હવે મારે બીજું કેવું છે આ 50 કેરેટ નો જે ડાયમંડ છે અને એમાં તને અહોભાવ આવી ગયો મજા આવી ગઈ આમ ગલગલિયા થઈ ગયા આવું થયું કેમ આવું થયું કેમ? તો એમાં સ્વભાવમ લભતે નહીં જે સ્વભાવને પ્રાપ્ત કરતો નથી જેને પોતાના આત્માની ઓળખાણ નથી એને 12મા મહિમા આવે છે। શ્રીમદ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી કૃપાળુ દેવને બહુ સરસ વાક્ય છે કે આ સાક્ષાત અમૃતની શું લખ્યું અમૃતની નાળિયેરી અમૃત અને 12મા આ નાળિયેરીને વખાણી મારી એવું છે પોતે અમૃત સરોવર હવે એની ખબર નથી અને 12મા સાકર નાળિયેર બહુ મીઠું પાણી બહુ મીઠું પાણી એ કોને લાગ્યું જેને આની ખબર નથી એને એમ જેને પોતાના જ્ઞાન સ્વભાવની પોતાના ચૈતન્ય સ્વભાવની ધ્રુવ સ્વભાવની જેને ખબર નથી મહિમા નથી અવલંબન નથી દ્રષ્ટિ નથી એને પરમા એકત્વ થાય છે એને પરમા સુખ દુઃખ લાગે છે ખ્યાલ આવ્યો ને
મૂળ વાદ્ય આખા કલશની અને મેં તમને કીધું બે પાના વાંચીને આવજો અને ગુરુદેવ શું લખ્યું છે ગજબ લખ્યું છે કે સ્વભાવના લક્ષ્ય પર્યાયમાં આત્માનો વિકાસ જ્ઞાનનો વિકાસ કરવો જોઈએ અને એની જગ્યાએ સ્વભાવ વિકાસ કર્યો નહીં અને પરમાં જતો રહ્યો અને એમાં એનો વિકાસ રુંદય છે ખ્યાલ મૂળ મૂળ ભાંગ ક્યાંથી પડે શ્રીમદજી લખ્યું છે આ જીવની ભૂલ કેટલી પોતાને ભૂલી જવો અને પરને પોતાનું માનવું અહીં પોતાને ભૂલ્યો તારે પર શરીરને પોતાનું માન્યું ને કર્મને પોતાના માન્યા ને હું ચૈતન્ય સ્વભાવી આત્મા છું કર્મથી ભિન્ન છું રાગથી ભિન્ન છું શરીરથી ભિન્ન છું એમ જો જ્ઞાન આવે જાણવામાં આવી ગયું દ્રષ્ટિ આવી ગઈ તો ભલે શરીરનું જ્ઞાન થાય પણ ભિન્ન રૂપે જ્ઞાન થાય પોતા રૂપે જ્ઞાનમાં ખેલાયો ને હવે આવું થવાનું કારણ પોતાના સ્વભાવને ઓળખતો નથી માને પરમા સુખ દુઃખ માને છે પણ આવું થવાનું કારણ શું લખ્યું છે મોહે આવૃત જ્ઞાન જે તારું જ્ઞાન શુદ્ધ જ્ઞાન ઉપયોગ તારો નિર્મળ હોવા છતાં પણ એ ઉપયોગ મોહથી આવૃત થઈ ગયો જેમ સારો છોકરો હોય છતાં પણ કોઈને હિપ્નોટાઇઝ કરી દીધો પછી જેમ કે ને એમ ચાલવા લાગે જેમ વિશ્યામાં આસક્ત આ શબ્દો વાપર્યા છે મોક્ષના પ્રકાશકમાં અને મૂળતો અષ્ટપાઉડના આધાર આપ્યો છે કે જેમ વિષય આસક્ત કોઈ વ્યક્તિ છે વિષયને લૂંટે તો પણ હોંશે હોંશે લૂંટાય છે એમ આનું જ્ઞાન ઉપયોગ તારો ઉપયોગ અને અલિંગ્રહણના બોલ તમે વાંચો ને તો એમાં બોલ છે લગભગ તમને કહી દઉં 10મા નંબરનો બોલ છે કે ઉપયોગમાં તારો ઉપયોગ એમાં ઉપરાગ એટલે રાગ મલિનતા નથી એવા શુદ્ધ ઉપયોગને તું જાણ 10 નંબરનો બોલ છે અલિંગ્રહણમાં વાંચી લેજો 7, 8, 9, 10 એ ચારે અને 11 એ ચારે બોલ ઉપયોગ સંબંધી છે વાંચી લેજો એની વિશે ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું બહુ સરસ કોઈને સવાલ હોય તો પૂછી લેજો પણ આ છે તમે શ્રીમદ નું કીધું ને કાલે જ ગુરુદેવના પ્રવચનમાં આવ્યું હતું ને એટલે મને યાદ છે એમાં એમ કીધું કે અમૃતની સંચોળી નાડી એરી સંચોળી નાડી એ સંચોળી શબ્દ ભૂલી જતો હતો રજનીભાઈ પ્રણામ જય જીનેન્દ્ર મને એક પ્રકારની શંકા થઈ છે કે આ જે ગ્રહિત મિથ્યાત્વ જય છે ડાલા મેં તો ગુરુદેવ શ્રી ને કહા કે દ્રવ્ય લિંગી કા ભી ગ્રહિત મિથ્યાત્વ ચલા જાતા હૈ પુરુષાર્થ હા ઠીક હૈ ઓર પુરુષાર્થ સિદ્ધિ ઉપાય મેં એસા હૈ કે ઇસકા ગ્રહિત ભી જરાઈ નહીં ગયા યે પ્રવચન નંબર 83 હૈ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય કા આત્મા કા તો વહા પે મુજે એસી શંકા હુઈ કે જબ તક કી નિર્ણય કી અવસ્થા યા અભિપ્રાય મે ચેન્જીસ નહીં હુએ હૈ તબ તક ઉસકા ગ્રહિત ભી ગયા એસા માનના સહી નહીં હોગા શાયદ આપને પ્રવચન 498 પેજ હૈ પાર્ટ 3 હા ને મેં પઢા હૈ દેખો એક્ચ્યુઅલ મે ક્યા હૈ કે દ્રવ્યલિંગી મુંજાજ હોકર પે અભિપ્રાય મે દેખો ગ્રહિત મિથ્યાત્વ કિસે કહેતે પહેલે સમજો उसकी दो बात करता हूँ एक तो जो रागी देव जो रागी देव देवता है उनको माने मानता है वो ग्रहित मिथ्यात्व है बराबर एक बात अभी दूसरी बात ग्रहित माने नया ग्रहण किया हुआ बराबर अभी जिनवा द्रव्य लगी मुनिराज हो गया और जिनवाणी पढ़ ली और अपेक्षा ख्याल नहीं आई तो उंदा उल्टा ग्रहण किया तो भी ग्रहित मिथ्या में जाए हाँ मैं वही पे मैं मुझे वही क्लैरिटी चाहिए थी मेरी बात सुनो जो जान माने द्रव्यलिंगी जहाँ गुरुदेव से ऐसे लिखा छड़ाला में कि द्रव्यलिंगी मुनिराज को ग्रहित मिथ्यात्व गया तो वहाँ ग्रहित मिथ्यात्व माने क्या लेना कि जो रागी देशी देवता को नहीं पूछता है वो खाली निमित्त से लेना व्यवहार से लेना हाँ बस हाँ बाह्य लेना और अभी और माने जिनवाणी पढ़कर जो निश्चयाभास व्यवहार आभास
उपयाभास, वो भी गणित मिथ्यात्व में आता है। बिल्कुल सही, थैंक यू। बस वो ही मेरे अंदर से उत्पन्न हुई ये बात, और इसका हाँ। मुझे समाधान प्रमाण से चाहिए था, गुरुदेव श्री के प्रवचनों से, और कोई ज्ञानी नहीं, नहीं माने ग्रहित माने इस भाव में नई नई उल्टी मान्यता पैदा की उसने। ओके हाँ। तो इस भाव में मनुष्य भाव हुआ, मनुष्य भाव जैन धर्म हुआ, जैन धर्म में जिनवाणी पड़ी और उसने एकांत पकड़ लिया, वो भी गणित मिथ्यात्व में जाएगा। ओके हाँ, तो वहां पे गुरुदेव श्री ने निश्चय से क्लियर किया था पुरुषार्थ सिद्धि उपाय में कि नहीं, बराबर बात है, बराबर बात है, क्योंकि वो पुरुषार्थ सिद्धि उपाय में जो आप बोल रहे हैं ना, वहां भी वो तीन आभास लिए हैं। हेलो हाँ 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 बताइए। जो टोलमल जी ने मंगलाचरण में लिखा ना, कोई नर निश्चय थी आत्मा ने शुद्ध जाने थाया थे स्वच्छंद न पिछाने ने शुद्धता, उसमें लिखा है वो कि कोई व्यक्ति आत्मा में तो शुद्ध हो ऐसा करके स्वच्छंद हो जाता है, वो भी ग्रहित मिथ्या दृष्टि। ओके हाँ, कोई नर निश्चय थी आत्मा ने शुद्ध जानी थया चे स्वच्छंद न पिछाने स्निज शुद्धता, कोई दया दान व्रत शील ने जब भाव मानी आत्मा नु हित जानी न पिछाने निज शुद्धता। माने एक शुभ भाव में धर्म मानता है वो भी ग्रहित में गया, और आत्मा मैं तो शुद्ध हूं और राग मेरे में है ही नहीं ऐसे करके पाप में लिप्त होता है, वो भी ग्रहित में जाता है। बहुत बढ़िया, ओके हाँ, थैंक यू।